આજે તો જે યુવાનોએ અમદાવાદ શહેરની અંદરથી 22 ત્રિરંગા યાત્રાઓ જે કાઢી અને જે શહીદો માટેનો જે ગૌરવ છે આપણને, જે શહીદોએ આપણા માટે પોતાની જાન લાઈન ઉપર મૂકતા હોય અને એમના માટેનો ભારત માતાનો પ્રેમ, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી, એક પોતાની જન્મભૂમિ માટે જેને જે આપણા પોતાનું બલિદાન આપ્યું છે, એવા વીર પુત્રો માટે આપણે જ્યારે આ ત્રિરંગા યાત્રા આજે યોજી અને એમને સન્માનિત કરી રહ્યા છે શહીદ દિનના દિવસે, હા, વીર ભગતસિંહ જેવા અને એમના બધા પરિવારો પણ આજે અહીંયો જ્યારે રહેવાના છે, ત્યારે આ યુવાનો જે કામ કરી રહ્યા છે અને યુવાનોને પણ માતૃભૂમિ માટે આપણી પોતાની જે જીવન છે એ માતૃભૂમિને સમર્પિત છે એ ભાવ કેળવાય, અને બહારના દેશોમાં મેં તો જોયું છે કે લોકો પોતે દરેક વ્યક્તિ અમુક ઉંમર પછી એ પોતે ટ્રેન થતો હોય છે કે જ્યારે કોઈ પણ ઇમરજન્સીમાં દેશની માતાની હાકલ પડે તો વ્યક્તિ તૈયાર હોય, હર હંમેશા રેડી હોય. એ રીતે આ યુવાન મિત્રો પણ સૈનિક ટ્રેનિંગ કે ભારત માતાની કોઈ હાકલ પડી જાય અને જ્યારે જરૂરિયાત પડે તો પોતે પણ તૈયાર છે એ ભાવથી સૈનિક ટ્રેનિંગ જે જરૂરી છે એ ટાઈપના ભાવ સાથે આજે જે તિરંગા યાત્રા કરી, જે શહીદ દિન 3 દિવસ સુધી શહીદ કથા જે થવાની છે અને આવી કથા દ્વારા એક માતૃભૂમિનો એક ભાવના, રાષ્ટ્રીય ભાવના જે જાગૃત કરવા માટેનો જે ભાવ યુવાનોએ બતાવ્યો છે, એમને યુવાનોને ખરેખર એમની આ કાર્ય જે છે એના માટે ખૂબ ખૂબ બિરદાવું છું. અને ભારત માતા માટે ખપી જવા માટેનો ભાવ ભારત દેશની અંદર દરેક યુવાનની અંદર પેદા થાય એવી મા ભારતીને પ્રાર્થના છે.